वसिक ना लागू। एकज कर एटले के केन्द्र सरकार अने राज्य सरकार ना जे विविध परोक्ष करवेरा हता एना स्थाने हवे एकज प्रकारनो कर लागू पड़शे। त्यारबाद सरल कर व्यवस्था, विविध प्रकारना परोक्ष वेराओ छे ए रद्द करी अने परोक्ष कर व्यवस्था सरल बनी छे। त्रीजू छे बेवड़ा कर दूर, एटले के वसेकना अमलीकरण पहला कर भरनाराओ माटे बेवड़ा कर भरवानी जवाबदारी ऊभी थती थी, एटले के जे दर होय एना बदले डबल वेरा भरवाना थता हता ते हवे दूर थई छे। भाव घटाड़ानो लाभ, घणा एवी वस्तु हती के जेमां जीएसटी लागू थया पछी एना भाव छे ए घटी गया, एटले के उपभोक्ता जे वपराश करनार छे एना माटे वस्तुओ अने सेवाओनो भावमां घटाड़ो पण थवा पड्यो छे। समान वेरो, देशव्यापी समान वेराओनी व्यवस्था ऊभी करवामां आवी अने दरेक जग्याए समान वेरो। करचोरीમાં ઘટાડો, કરચોરીનું જે દૂષણ હોય હતું એમાં ઘટાડો અને કર વ્યવસ્થામાં પારદર્શકતા પ્રસ્થાપિત થાય છે। એટલે કે ઘણા એવા હતા કે જે કર ભરવામાં ચોરી કરતા હતા, ટાઈમસર ભરતા નહોતા અથવા તો પૂરો ભરતા ન હતા, એ લોકો કરચોરીનું જે દૂષણ હતું એમાં ઘટાડો થાય અને એની જે વ્યવસ્થા છે એમાં પારદર્શકતા પ્રસ્થાપિત થઈ। ત્યારબાદ વસેક પરત જમા, એટલે કે ખરીદ પર ચૂકવવામાં આવેલ વસેક વેચાણ પર ચૂકવવા પાત્ર વસેકમાંથી શું થઈ જાય, બાદ મળે, તેથી કર ભરનારને ફક્ત ચોખ્ખી રકમ જ ભરવાની રહે। અર્થતંત્રમાં ઉપયોગી, અર્થવ્યવસ્થામાં ખૂબ જ મજબૂતાઈ પ્રાપ્ત થાય છે। સમાન પ્રાદેશિક વિકાસ, રાજ્યોનો સમાન વિકાસ થવા પામે પ્રાદેશિકમાં જે અસમાનતા છે એ જીએસટીના લીધે ઘટવા પામશે। વહીવટી કામગીરીમાં ઘટાડો, અત્યાર સુધીમાં જે કરની વ્યવસ્થા હતી એમાં ડબલ ડબલ રીતે કરવેરા ભરવાના અને કામગીરી વહીવટી હતી એમાં વધારો હતો, જે જીએસટી એક જ નિયમ લાગુ પડવાથી કર ભરનારની જે હિસાબી કામગીરી છે એમાં પણ ઘટાડો થવા પામ્યો। સાથે સાથે સરકારની કામગીરી એટલે કે કરવેરાની ઓફિસો છે એમાં પણ એની સરકારની કામગીરીમાં પણ ઘટાડો થવા પામ્યો છે। ત્યારબાદ વસ્તુઓ કે સેવાઓના કર, જેમાં વસ્તુઓ અને સેવાઓ એક જ પરોક્ષ કર માળખા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેને વસ્તુઓ અને સેવા કર વસેક કહેવામાં આવે છે। આ કર કાયદા હેઠળ વસ્તુઓ અને સેવાઓની જરૂરિયાત ધ્યાનમાં રાખીને જુદા જુદા કરના દરો નક્કી કરવામાં આવ્યા છે। મૂળભૂત જરૂરિયાતથી અને મોશોપની સગવડો સુધીની વસ્તુઓ કે સેવાઓ અંગે વિભિન્ન દરો નક્કી કરવામાં આવેલા છે। મૂળભૂત જરૂરિયાતો અને વસ્તુનો સ્વરૂપ હોય જેમાં 0% થી 28% ત્યાં તમે લીટી કરજો સુધીના દરનો સમાવેશ થાય છે। રાજ્ય બહાર અને રાજ્યમાં વસ્તુઓ પૂરતી અંગેના વસેક દરો જેમાં નોટિફિકેશન નંબર 1/2017 સેન્ટ્રલ ટેક્સ રેટ એન્ડ કેન્દ્રીય સરકાર અને 1/2017 ઇન્ટિગ્રેટેડ ટેક્સ રેટ, તો આમાં કઈ રીતે કોના કર ક્યાં છે, તો કે પરિશિષ્ટ અને વસેક દર, તો પરિશિષ્ટ 6 પ્રકારના આપેલા છે, એમાં આંતરરાજ્યનો જે 2 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે પૂરતી એટલે કે સંકલિત વસેક છે જેને આપણે IGST કહીએ છીએ, એમાં પરિશિષ્ટ 1માં 5%, તો સામે આંતરરાજ્ય જે તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં એટલે કે આંતરિક પૂરતી, તો એમાં CGST અને SGST
आईजीएसटी नु अर्धो अर्धो हसे, दरेक दर जे दर आपेलो हसे एनो अर्धो दर अहीं थी जशे। केन्द्रीय वसेक तो जो अहीं 5% हतो अहीं 8% थई गयो, राज्य वसेक पण 2.5%। एज रीते परिशिष्ट बे मां 12% अने केन्द्रीय वसेक ने राज्य वसेक 6%। परिशिष्ट 3 मां 18 तो सामे केन्द्रीय वसेक अने राज्य वसेक एटले के सीजीएसटी અને SGST 9.9%। 4 પરિશિષ્ટમાં 28%, તો 14.14% સામે CGST અને SGST-ના। 5 પરિશિષ્ટમાં 3%, તો સામે 2% બંનેમાં। 6 પરિશિષ્ટ 0.25, તો એના પણ અડધા અહીંયા 0.125, તો 0.125 કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક। ખાસ વસ્તુઓના સંદર્ભમાં IGST ના દર 0.25% અને 3% રાખવામાં આવેલ છે। બીજું, સેવાઓ માટે મુખ્યત્વે 4 સ્લેબ છે, આપણે જે સેવાઓ વીમાની બેન્કિંગની હોય છે એના 5%, 12%, 18% અને 28%, વાહન વ્યવહારની સેવા આ દરેકમાં લાગુ પડે છે। જીએસટીના દરોમાં સમયાંતરે ફેરફાર થવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, એટલે અત્યારે જે તમારા પુસ્તકમાં જે દર લખેલા છે એ પ્રવર્તમાન એટલે કે ચાલુ સમયના દરો ધ્યાનમાં લેવામાં આવેલા છે। ત્યારબાદ છેલ્લે આપણે જોઈએ તો પારિભાષિક શબ્દો જીએસટીના આપણે જે આગળ આવેલા છે અહીંયા તમને ફરીથી આપેલા છે। પૂર્તિ એટલે કે સપ્લાય, ખરીદ અને વેચાણ જેમ કે પરચેસ અને સેલ્સ, આવક પૂર્તિ કેન્દ્રીય વસેક એટલે કે ઇનપુટ સેન્ટ્રલ, જીએસટી એટલે કે સીજીએસટી, આવક પૂર્તિ રાજ્ય વસેક એટલે કે ઇનપુટ સ્ટેટ, જીએસટી એટલે કે SGST, આવક પૂર્તિ કેન્દ્ર શાસિત પ્રદેશના વસેક એટલે કે ઇનપુટ યુનિયન ટેરિટરી, જીએસટી એટલે કે UT GST, આવક પૂરતી સંકલિત વસે એટલે કે ઇનપુટ ઇન્ટિગ્રેટેડ, જીએસટી એટલે કે IGST, જાવક પૂરતી કેન્દ્રીય વસે એટલે કે આવક આઉટપુટ સેન્ટ્રલ, જીએસટી એટલે કે CGST, એ જ રીતે જાવક પૂરતી રાજ્ય વસે એટલે આઉટપુટ સ્ટેટ, જીએસટી એટલે કે SGST। અહીંયા આ તમામ પ્રકરણ નાનું છે પણ અત્યાર હાલના સમયમાં આપણને આ દરેક જગ્યાએ જીએસટી જોવા મળે છે અને કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણને જીએસટી શું છે, એનો દર શું છે, એ દરેક બાબતનો આપણને ખ્યાલ હોવો જોઈએ અને આ પ્રકરણના વ્યવહાર તમારે પ્રકરણ 4માં આમનોંધમાં પણ આવે છે। માટે આવક પૂરતી, રાજ્ય વસેક, કેન્દ્રીય વસેક, સંકલિત, સીજીએસટી, SGST દરેક બાબતનું તમને જાણ હોવી જોઈએ કે ક્યારે કયો વેરો કેના કેટલા દર, એ તમામ વસ્તુ તમારે યાદ રાખવાની છે।